આગળના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. કેમ છો બાળકો, મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય અંગ્રેજી તેમાં સ્ટેપ 7 અંક 1 થી 10 સુધીના શીખીશું. બાળકો, તમે બધાએ અંક અને શબ્દો ગુજરાતીમાં તો શીખી જ ગયા છો, તો હવે આપણે અંગ્રેજીમાં પણ 1 થી 10 ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી અંગ્રેજીની બુકમાં સ્ટેપ 7 તેમાં અંક 1 થી 10, તેની અંદર સૂચના આપવામાં આવી છે ચિત્રો ગણી, અંકો અને શબ્દો, વાંચો, બોલો અને લખો. તો બાળકો, આપણે ONE 1 મીન્સ 1 એ જ રીતે ચિત્રને ગણી અને અંકના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. ચાલો હવે આપણે જોઈએ. તો આ પહેલું ચિત્ર કેનું છે? કારનું. તો તેમાં કેટલી કાર છે? 1. તો 1ને અંગ્રેજીમાં શું કહેવાય? 1. તો ચલો લખો, 1 O N E. 1 મીન્સ 1. તમારે પણ તમારી બુકમાં મારી સાથે લખવાનું છે. ત્યારબાદ કેટલા ચિત્રો છે? 2. તો કેના છે? ઘરના. 1 અને 2. તો લખો, 2 નો સ્પેલિંગ TWO. 2 મીન્સ 2. લખો, TWO. 2 મીન્સ 2. ચાલો ત્યારબાદ કેટલા ચિત્રો આપેલા છે? 1 2 3. તો લખો, 3. ચાલો તેનું સ્પેલિંગ લખીએ, TH RE. 3 મીન્સ 3. તો આપણે કેટલા સ્પેલિંગ લખ્યા? 3. ત્યારબાદ ચોથો સ્પેલિંગ. ચાલો તમે પણ મારી સાથે ચિત્રો ગણો. 1 2 3 અને 4. કેટલા ચિત્ર થયા? 4. તો ચલો લખો, 4. લખો તેમાં F O U R. 4 મીન્સ 4. ત્યારબાદ ચલો ચિત્ર ગણીએ, કેટલા છે? 1 2 3 4 અને 5. કેટલા સ્ટાર આપેલા છે? 5. તો 5ને શું કહીશું આપણે? 5. તો ચાલો લખો, FIVE. 5 મીન્સ 5. ત્યારબાદ ચાલો ગણીએ આપણે, કેનું ચિત્ર છે? જગનું. તો ચાલો ગણો તમે પણ મારી સાથે. 1 2 3 4 5 6. કેટલા ચિત્ર થયા? 6. તો 6ને શું કહીશું? 6. SIX.
सिक्स मीन्स छ। ત્યારબાદ આપણે જોઈએ કેનું ચિત્ર છે, તો કે પાંદડાનું। ચાલો ગણો મારી સાથે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત। સાત એટલે સેવન। લખો મારી સાથે સ્પેલિંગ એસ ઈ વી ઈ એન, સેવન મીન્સ સાત। ચલો ત્યારબાદ જોઈએ, ત્યારબાદ આપણે કેનું ચિત્ર આપેલું છે, તો કે ટમેટાનું। તો કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ એટલે એટ। ચલો લખો, ઈ આઈ જી એચ ટી, એટ મીન્સ આઠ। ચલો ત્યારબાદ કેટલા ચિત્રો આપેલા છે, ચાલો આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। ચલો નવ મીન્સ નાઇન, લખો એન આઈ એન ઈ, નાઇન મીન્સ નવ। ત્યારબાદ જોઈએ આપણે કેટલા ચિત્રો આપેલા છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, દસ એટલે ટેન। ચલો લખો, ટી ઈ એન, ટેન મીન્સ દસ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 10 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોયા। ચાલો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ, ઓ એન ઈ, વન મીન્સ એક, ટી ડબલ્યુ ઓ, ટુ મીન્સ બે, ટી એચ આર ડબલ ઇ, થ્રી મીન્સ ત્રણ, એફ ઓ યુ આર, ફોર મીન્સ ચાર, એફ આઈ વી ઈ, ફાઈવ મીન્સ પાંચ, એસ આઈ એક્સ, સિક્સ મીન્સ છ, એસ ઈ વી E N, સેવન મીન્સ સાત, E I G H T, એટ મીન્સ આઠ, N I N E, નાઇન મીન્સ નવ, T E ટેન મીન્સ દસ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રો ગણી અને અંકોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ને સમજ્યા અને લખ્યા પણ।
ત્યારબાદ તમારી બુકના પાના નંબર 44 ઉપર વર્કશીટ નંબર 84 તેમાં ચિત્રો ગણો અને અંગ્રેજી અંક સ્પેલિંગ અને ઉચ્ચાર લખો તેવી સૂચના આપી છે, જેમાં આપણે ચિત્ર ગણી અને અંગ્રેજીનો અંક અને સ્પેલિંગ ઉચ્ચાર લખવાના છે. તો ચાલો તમે પણ તમારા પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને મારી સાથે ગણો અને લખો. ચાલો બાળકો, પહેલું ચિત્ર આપણે ગણીએ. કેટલા છે? એક, બે. તો આપણે શું લખીશું? ટુ. તો તેનું સ્પેલિંગ શું થાય? ટી ડબલ્યુ ઓ. અને તેનો ઉચ્ચાર ટુ. ત્યારબાદ જોઈએ આપણે તો કે કેટલા ચિત્ર છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો કેટલા થયા? દસ. તો દસને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તો કે ટેન. તો ચાલો લખો, 1 0 10. તો ટેનનો સ્પેલિંગ લખો, ટી ઈ એન. તો શું લખાશે? ટેન. ત્યારબાદ આપણે જોઈએ તો કેટલા ચિત્રો આપેલા છે. ચલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો છને આપણે અંગ્રેજી અંકમાં શું કહીશું બાળકો? તો કે સિક્સ. તો લખો, સિક્સ, એસ આઈ એક્સ. લખો, સિક્સ. ત્યારબાદ ચિત્રો જોઈ તેના સાચા સ્પેલિંગ સામે વર્તુળમાં ઘાટું કરો. તો ચિત્રમાં જે અંક આપેલો છે તે અંકના સાચા સ્પેલિંગ સામે આપણે વર્તુળ ઘૂંટવાનું છે. તો ચાલો આપણે જોઈએ બાળકો. તો ચિત્રમાં કયો અંક આપેલો છે? તો કે એટ. એટ મીન્સ આઠ. તો જોઈએ આપણે કે તેનો સાચો સ્પેલિંગ કયો છે. ચાલો, પહેલો સ્પેલિંગ કયો છે? એન આઈ એન ઈ. નાઇન મીન્સ નવ. તો નાઇન એટલે તો નવ થાય, તો એ આવે નહીં. ત્યારબાદ આપણે બીજો સ્પેલિંગ જોઈએ, ઈ આઈ જી એચ ટી. એટ મીન્સ આઠ. ત્યારબાદ આપણે ત્રીજો સ્પેલિંગ જોઈએ, એસ ઈ વી ઈ એન. સેવન મીન્સ સાત. તો કયો સ્પેલિંગ આવશે બાળકો? તો કે એટ વાળો, ઈ આઈ જી એચ ટી. એટ મીન્સ આઠ. તો આપણે એટની સામેનું વર્તુળ ઘાટું કરીશું. તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં કરો. ચલો, ત્યારબાદ જોઈએ ચિત્રમાં કયો અંક આપેલો છે? તો કે ફાઈવ. તો તેના સ્પેલિંગ જોઈએ આપણે. પહેલો સ્પેલિંગ કયો છે? એફ આઈ વી ઈ. ફાઈવ મીન્સ પાંચ. એફ ઓ યુ આર. ફોર મીન્સ ચાર. ત્યારબાદ ટી ડબલ્યુ ઓ. ટુ મીન્સ બે. તો આમાંથી કયો સ્પેલિંગ આવશે સાચો? તો કે ફાઈવ વાળો, એફ આઈ વી ઈ. તો ચાલો ફાઈવની સામેનું વર્તુળ ઘાટું કરીએ. ત્યારબાદ આપણે જોઈએ તો કે ચિત્રમાં કયો અંક આપેલો છે? તો કે થ્રી. થ્રી મીન્સ ત્રણ.
तो चलो જોઈએ તેના સામેનો સ્પેલિંગ. પહેલો સ્પેલિંગ ગયો છે ટી ઈ એન. 10 મીન્સ 10. ટી એચ આર ડબલ ઈ 3 મીન્સ 3. ઓ એન ઈ 1 મીન્સ 8. તો આમાંથી કયો સ્પેલિંગ સાચો છે બાળકો? હા, 3 વાળો. ટી એચ આર ડબલ ઈ 3 મીન્સ 3. તો ચાલો તેની સામેનું વર્તુળ ઘાટું કરીએ આપણે. ત્યારબાદ નીચેની સૂચના વાંચીએ. ચિત્રો જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ઘાટું કરો. ચલો, તો ચિત્રમાં કયો અંક આપેલો છે? તો કે 4. તો જોઈએ આપણે તેના સામેના ઉચ્ચારો. તો 9. તો 9 આવે નહીં. ત્યારબાદ કયો છે? 6. તો 6 પણ આવશે નહીં. અને છેલ્લે કયો છે? 4. તો ચિત્રમાં કયો અંક આપેલો છે? 4. તો કે આપણે 4 સામેનું વર્તુળ ઘાટું કરીએ. ત્યારબાદનો અંક જોઈએ આપણે. ચિત્રમાં કયો અંક આપેલો છે? 7. ચલો આપણે તેની સામેના ઉચ્ચારો જોઈએ. તો પહેલો ઉચ્ચાર કયો છે? 6. 6 એટલે 6. 7 એટલે 7. અને 8 એટલે 8. તો તેમાંથી કયો આવશે? તો કે 7. 7 એટલે 7. ચલો ત્યારબાદ જોઈએ આપણે બાળકો. ચિત્રમાં કયો અંક આપેલો છે? 8. ચાલો તેની સામેના ઉચ્ચારો જોઈએ. પહેલો ઉચ્ચાર કયો છે? 9. 9 મીન્સ 9. 8 મીન્સ 8. અને 5 મીન્સ 5. તો આ ઉચ્ચારમાંથી કયો ઉચ્ચાર સાચો છે? તો કે 8. ચાલો આપણે 8 ની સામેનું વર્તુળ ઘાટું કરીએ. ત્યારબાદ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો જે ગુજરાતી શબ્દ આપેલા છે તેની સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. ચલો પહેલા કયો શબ્દ આપેલો છે? 5. તો કે 5નું અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે 5. અને 5નું સ્પેલિંગ એફ આઈ વી ઈ. 5 મીન્સ 5. તો ચાલો આપણે લખીએ. ત્યારબાદ કયો શબ્દ આપેલો છે? 9. તો 9નો અંગ્રેજી ઉચ્ચાર? તો કે 9. ચલો 9નું સ્પેલિંગ શું થાય? તો કે એન આઈ એન ઈ. 9 મીન્સ 9. તો ચાલો લખીએ આપણે 9નો ઉચ્ચાર. ત્યારબાદ કયો શબ્દ આપેલો છે? 2. તો 2 ને આપણે અંગ્રેજીમાં શું કહીએ? 2. ટી ડબલ્યુ ઓ. 2 મીન્સ 2. તો ચાલો આપણે તેનો અંગ્રેજી ઉચ્ચાર લખીએ 2. ત્યારબાદ નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી અને ગુજરાતી અર્થ લખો. તો બાળકો પહેલા આપણે ગુજરાતી શબ્દના અંગ્રેજી ઉચ્ચાર લખ્યા અને હવે અંગ્રેજી ઉચ્ચારને શું લખવાનું છે? તો કે ગુજરાતી અર્થ. તો ચલો જોઈએ આપણે પહેલા કયો ઉચ્ચાર આપેલો છે. તો પહેલાં કયો ઉચ્ચાર આપેલો છે? તો કે 10. તો 10નું ગુજરાતી શું થાય? તો કે ટી ઈ એન. 10 મીન્સ 10. તો ચાલો આપણે લખીએ 10. ત્યારબાદ કયો ઉચ્ચાર આપેલો છે? 3. તો 3નું ગુજરાતી ટી એચ આર
ડબલ ઈ. થ્રી મીન્સ ત્રણ. તો ચાલો લખો ત્રણ. ત્યારબાદ સિક્સ. તો સિક્સનો ગુજરાતી અર્થ શું થાય? તો કે એશ આઈ એક્સ. સિક્સ મીન્સ છ. તો ચાલો આપણે લખીએ છ. ત્યારબાદ એ ઈ આઈ ઓ કે યુમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરા કરો. તો યોગ્ય મૂળાક્ષર મૂકી અને આપણે જે ચિત્ર આપેલું છે, જે અંક આપેલા છે, તેના સ્પેલિંગ પૂરા કરવાના છે. તો ચાલો, પહેલાં કયો અંક આપેલો છે? તો કે ટેન. તો ટેનમાં કેવી રીતના છે? તો કે ટી ખાલી જગ્યા એન. તો ટી પછી ટેનનો સ્પેલિંગ શું થશે? ટી ઈ એન. તો આમાં આપણે કેનો ઉપયોગ કરશું? તો કે ઈનો. ચાલો લખો ઈ. ત્યારબાદ કયો અંક છે? તો કે વન. તો વનનો સ્પેલિંગ ઓ એન ઈ. તો આમાં ઓ છે નહીં, તો આપણે કયો અંક, કયો સ્પેલિંગ મૂકશું? ઓ. તો ચાલો લખો આમાંથી ઓ. ત્યારબાદ ટુ. તો ટુનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઓ. તો તેમાં ઓ છે નહીં, તો તે ખાલી જગ્યામાં આપણે કયો મૂકશું મૂળાક્ષર? તો કે ઓ. ત્યારબાદ છે સિક્સ, એટલે છ. તો તે કઈ રીતે આપેલા છે? તો એસ ખાલી જગ્યા એક્સ. તો આપણે તે ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર ઉપયોગ કરશું? તો સિક્સનો સ્પેલિંગ શું થાય બાળકો? એસ આઈ એક્સ. તો લખો આઈ. ત્યારબાદ કયો આપેલો છે અંક? તો કે ફોર. તો ફોરનો સ્પેલિંગ એફ ઓ યુ આર. તો તેમાં કયો મૂળાક્ષર ઘટે છે? તો કે યુ. તો આપણે લખીએ યુ. ત્યારબાદ આપેલા સ્પેલિંગ બીજી એબીસીડીમાં લખો. તો સ્પેલિંગ પહેલી એબીસીડીમાં આપેલા છે, તેને આપણે કઈ એબીસીડીમાં લખવાના છે? બીજી. તો ચાલો લખો. કયું સ્પેલિંગ આપેલું છે? તો કે એન આઈ એન ઈ. નાઇન મીન્સ નવ. તો ચાલો આપણે તેને બીજી એબીસીડીમાં લખીએ. તમે પણ લખો મારી સાથે. એન આઈ એન ઈ. નાઇન મીન્સ નવ. ત્યારબાદ કયું સ્પેલિંગ આપેલું છે? એસ આઈ એક્સ. સિક્સ મીન્સ છ. ચાલો આપણે તેને બીજી એબીસીડીમાં લખીએ. એસ આઈ એક્સ. સિક્સ મીન્સ છ. ત્યારબાદ ત્રીજો સ્પેલિંગ કયો આપેલો છે? એસ ઈ બી ઈ એન. સેવન મીન્સ સાત. તો તેને બીજી એબીસીડીમાં કઈ રીતે લખીશું? એસ ઈ વી ઈ એન. સેવન મીન્સ સાત. ત્યારબાદ ચોથો સ્પેલિંગ કયો છે? એફ આઈ વી ઈ. ફાઈવ મીન્સ પાંચ. ચલો લખો તેનો બીજી એબીસીડીમાં સ્પેલિંગ. એફ આઈ વી ઈ. તો બાળકો, તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આ જ રીતે લખ્યું હશે.